अस्सलाम वालेकुम विद्यार्थिनी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांग यूनिट 1 गेट अप एंड डांस जेमा आजे आपणे स्वाध्याय पोथी कार्य करीशुं। विद्यार्थिनी मित्रों, आगळना तासमां आपणे स्वाध्याय पोथी कार्य कर्युं हतुं जेमा प्रश्न एक मां चित्र जोई कौंस माथी योग्य शब्द पसंद करीने लखवाना हता, जेमा आपणे नंबर 10 एटले के 10 नंबर सुधी कर्यु हतु। आजे आपणे नंबर 11 एटले के 11 नंबर थी लेखन कार्य करीशुं। तो चालो शुरू करिए। नंबर 11 જુઓ વિદ્યાર્થી મિત્ર, ચિત્ર જોવાનું છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે અને પછી અહીં લખવાનું છે। તો ચિત્રમાં આ જે ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં છોકરો શું કરી રહ્યો છે અહીં આપવામાં આવ્યું છે। એક તો છે વોક અને બીજું છે જમ્પ। તો એ વોક કરી રહ્યો એટલે વોક એટલે ચાલવું અને જમ્પ એટલે કૂદવું। તો હવે શું કરી રહ્યો છે, ચાલી રહ્યો છે, તો આપણે અહીં શું લખીશું, વોક લખીશું, WALK વોક। પછી છે નંબર 12, જુઓ છોકરી જે છે તે શું કરી રહી છે, બારણું બંધ કરી રહી છે કે બારણું ખોલી રહી છે। તો અહીં આપવામાં આવ્યું છે ઓપન અને ક્લોઝ। ઓપન એટલે શું, ખોલવું, અને ક્લોઝ એટલે બંધ કરવું। તો હવે અહીં જે છોકરીનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તે શું કરી રહી છે, બારણું બંધ કરી રહી છે। તો આપણે અહીં લખીશું ક્લોઝ, CLOSE ક્લોઝ એટલે કે બંધ કરી રહી છે। નંબર 13, અહીં એક છોકરો છે જેનું ચિત્ર આપવામાં આવ્યું છે અને શું દર્શાવવામાં આવ્યું છે તે આપણે અહીં કૌંસમાંથી શોધવાનું છે। તો અહીં લખેલું છે રાઇટ અને રીડ। તો હવે આ શું કરી રહ્યો છે તે આપણે લખવાનું છે કે તે રાઇટ એટલે કે લખી રહ્યો છે, રીડ એટલે શું, વાંચી રહ્યો છે। તો હવે આ છોકરો શું કરી રહ્યો છે, લખી રહ્યો છે, તો આપણે અહીં શું લખીશું, રાઇટ, WRITE રાઇટ। નંબર 14, શું કરી રહ્યો છે ચિત્રમાં છોકરો જોવાનું છે। પછી અહીં કૌંસમાં શું આપવામાં આવ્યું છે, કેચ અને થ્રો। તો હવે આપણે અહીં છોકરો શું કરી રહ્યો છે, થ્રો એટલે કે ફેંકવું, દડો ફેંકી રહ્યો છે છોકરો। જુઓ અહીં ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે છોકરો દડાને ફેંકી રહ્યો છે, પકડી રહ્યો નથી। કેચ એટલે પકડવું અને થ્રો એટલે ફેંકવું। તો હવે છોકરો જે છે તે દડો ફેંકી રહ્યો છે, તો અહીં આપણે શું લખીશું, થ્રો લખીશું, THROW થ્રો। આગળ જોઈશું નંબર 15, જુઓ ચિત્રમાં જોવાનું છે, અહીં આપવામાં આવ્યું છે પુશ અને પુલ। તો હવે અહીં આપણે જોવાનું છે કે છોકરી પુશ એટલે કે ધક્કો મારી રહી છે, શું કરી રહી છે, પુશ એટલે ધક્કો મારી રહી છે, PUSH પુશ, પુશ એટલે ધક્કો મારવો, શું થશે, ધક્કો મારવો। અહીં આપણે પુશ લખીશું નંબર 16। હવે ચિત્રમાં જોવાનું છે, પછી કૌંસમાં આપવામાં આવ્યું છે સ્ટેન્ડ અને સ્લીપ। તો અહીં શું કરી રહી છે, છોકરી સૂઈ રહી છે ને, તો આપણે શું લખીશું, સ્લીપ, SLEEP સ્લીપ એટલે કે સૂઈ જવું, અહીં છોકરી સૂતી છે તો આપણે શું લખીશું, સ્લીપ। આગળ છે નંબર 17, છોકરાનું ચિત્ર છે, અહીં આપવામાં આવ્યું છે લાફ અને ક્રાય। તો છોકરો જે છે તે હસી રહ્યો છે, ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે છોકરો હસી રહ્યો છે, લાફ એટલે હસવું અને ક્રાય એટલે રડવું। તો અહીં આપણે શું લખીશું, છોકરો હસી રહ્યો છે તો આપણે લખીશું
लाफ एल ए यू एच सॉरी एल ए यू जी एच लाफ एटले हसवू। हवे आपणे आगळ જોઈશું नंबर 18। जो अही नंबर 18 पर आ छोकरी जे छे ते શું કરી રહી છે અને પછી આપણે કાઉન્સમાં જોવાનું છે કેચ અને થ્રો। તો હવે એ શું કરી રહી છે, થ્રો એટલે ફેંકવું અને કેચ એટલે પકડવું। તો હવે એ દડાને પકડી રહી છે, ફેંકી રહી નથી, શું કરી રહી છે, પકડી રહી છે દડાને। તો આપણે અહીંયા શું લખીશું, કેચ લખીશું, સી એ ટી સી એચ કેચ, બરાબર। અહીં આપણે શું લખીશું, કેચ લખીશું એટલે કે પકડવું। હવે અહીં જુઓ ચિત્ર આપવામાં આવ્યું છે, પુશ અને પુલ, પુશ એટલે ધક્કો મારવું અને પુલ એટલે ખેંચવું। તો હવે અહીં ચિત્રની અંદર જે બાળક છે તે શું કરી રહ્યો છે, ખેંચી રહ્યો છે। તો આપણે શું લખીશું, પુલ લખીશું, પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું। નંબર 20 કાઉન્સમાં છે ઓપન અને ક્લોઝ। તો હવે આ જે છોકરો છે તે પુસ્તકને, એની જે બુક છે તેને બંધ કરી રહ્યો છે કે ખોલી રહ્યો છે। તો અહીં આપણે લખીશું ઓપન, પુસ્તક એ જે બુક છે તે ખોલી રહ્યો છે। તો આપણે અહીં શું લખીશું, ઓપન, ઓપન એટલે ખોલવું અને ક્લોઝ એટલે બંધ કરવું। તો અહીં આપણે કાઉન્સમાંથી જોઈને લખવાનું છે, ઓ પી ઈ એન ઓપન, ઓપન એટલે ખોલવું। તો છોકરો જે છે તે પોતાની પુસ્તક ખોલી રહ્યો છે, આ જે છે બુક ખોલી રહ્યો છે। તો આપણે લખીશું ઓપન। વિદ્યાર્થીની મિત્ર, અહીં સુધી તમારું લેખન કાર્ય તમે સ્વાધ્યાય પોથીમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે કરી લેશો। અલ્લાહ હાફિઝ।